તો રાજ્ય સરકાર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક યુવા બોર્ડ દ્વારા દેશની સીમાઓની રક્ષા કરતા જવાનો માટે રક્ષાબંધનના પર્વને લઈને રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજાયો ત્યારે ડીસામાં પણ સ્થાનિક ધારાસભ્યોની આગેવાનીમાં પંદરસોથી વધુ રાખડીઓ જવાનો માટે મોકલવામાં આવી હતી વર્તમાન સમયમાં ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આવા કપરા સમયમાં પોતાના પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા સૈનિકોને દેશવાસીઓનો પ્રેમ અને હૂંફમય રહે તે હેતુથી ગુજરાત સરકાર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત સાંસ્કૃતિક યુવા બોર્ડ દ્વારા પહેલી રાખી દેશ પ્રેમ કે નામ કાર્યક્રમ અંતર્ગત ડીસા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી પંદરસો કરતાં પણ વધુ રાખડીઓ દેશની સીમાએ રક્ષા કરતા જવાનો માટે મોકલવામાં આવી અને જવાનોની રક્ષા માટે કામના કરવામાં આવી આપણા ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના સીધા માર્ગદર્શનથી પહેલી રાખી દેશ પ્રેમ રાખી આ પ્રકારનો એક અનેરો કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્યના અંદાજે અઢાર હજાર પાંચસો ચુમ્માલીસ ગામોમાં આ પ્રકારનો એક કાર્યક્રમ થશે રાખી બેન એના ભાઈને પછી બાંધશે પહેલાં દેશની સુરક્ષા કરતા જવાનોને બાંધશે કારણ મિત્રો કે દેશની સુરક્ષા આ જવાનો કરી રહ્યા છે દેશ જ સુરક્ષિત ન હોય તો પછી અહીંયા આપણે સુરક્ષિત રહેવું આપણા માટે ખૂબ જ કઠિન કાર્ય બની જતું હોય છે માટે દેશની સુરક્ષા કરતાં તમામ જવાનોને આ પહેલી રાખી દેશ કી રાખી એમ કરીને બહેનોએ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોકલી છે અંદાજે ગુજરાત રાજ્યના અઢાર હજાર પાંચસો ચુમ્માલીસ ગામો છે અને એવી જ રીતે બનાસકાંઠા યુનિટ દ્વારા અમારા આઈટી સેલમાં જે કામ કરી રહ્યા છે આ જે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા લગભગ અગિયારસો કાર્યક્રમ કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ ગામો આવી ગયા છે અને પંદરસો રાખી કે કહેવાય રક્ષા એ તમામ જવાનોને દેશની રક્ષા કરતા જવાનોને મોકલવામાં આવશે આજે ડીસા તાલુકામાંથી બહેનોએ સરહદ પ્રદેશની રક્ષા કરતા જવાનો માટે પંદરસોથી વધુ રાખડીઓ મોકલી આપી છે ત્યારે દેશના જવાનો માટે બહેનનો પ્રેમ અને ઉત્સાહ વધારવા માટે સ્થાનિક ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ રાજ્ય સરકાર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો હરેશ ઠાકોર ન્યૂઝ બનાસકાંઠા